હાલોલ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા હાલોલ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું. હાલોલ શહેર નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલ ભૂગર્ભ ગટર યોજના સાથે જ તે પછી પાસ થયેલ ટોલનાકાથી ગોધરા રોડ સુધીની રોડની ન્યાયિક વિજિલન્સ તપાસ થાય અને જો ભૂગર્ભ ગટર યોજના ફ્લોપ નીવડી હોય તો જે તે લાગતા વળગતા અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં આવે તેવો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા અને હાલોલ પ્રાંત કચેરી ખાતે આમ આદમીના કાર્યકરો સૂત્રોચ્ચાર કરતા પહોંચ્યા હતા અને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. વધુમાં જણાવ્યું કે આવનાર તહેવારો સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો હાલોલ આમ આદમી પરિવાર આપના ઓફિસના પટાંગણમાં પ્રતિક ઉપવાસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનમાં બેસી જઈશું. માટે અમારી માંગણીઓ સ્વીકારી તાત્કાલિક ધોરણે ઉપરોક્ત વિષયના અનુસંધાને નક્કર પગલાં ભરી હાલોલ વિધાનસભાની જનતાને ન્યાય આપે તેવી રજૂઆત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી. ઉપસ્થિત રહેલા કાર્યકર્તાઓ ગુરુરાજસિંહ ચૌહાણ, ગુપ્તા અજયભાઈ એસ, પરમાર કિરીટભાઈ એમ, જાડેજા જયદેવભાઈ, હિમાંશુ એમ દલવાડી, સંજય એસ સોલંકી, ચૌહાણ હિતેન્દ્રસિંહે, કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ.